vivre. સૌ દર્શક મિત્રોને નમસ્કાર. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ એટલે આપણી આસપાસ કુદરતે સર્જેલી સૃષ્ટિ. માનવીના સ્વસ્થ જીવનનો આધાર સુરક્ષિત અને પાંગરેલા પર્યાવરણ પર જ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 5 જૂનના દિવસે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં 114 દેશોની મળેલી પરિષદે બહુમતીથી વિશ્વ પર્યાવરણને બચાવવા માટેનો ઠરાવ પસાર કરી અને 5 જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષની એટલે કે 2020ની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે જૈવિક વિવિધતા. હવે આપણે એ જોઈએ કે પર્યાવરણ એટલે શું. તો આપણી આજુબાજુનું આવરણ, આસપાસની પરિસ્થિતિ તથા પ્રાકૃતિક તત્વોને પર્યાવરણ કહી શકાય. સાદી ભાષામાં કહીએ તો પર્યાવરણ એટલે પરી વત્તા આવરણ. ચારે તરફનું આપણને સ્પર્શતું વાતાવરણ જે અન્યના જીવનને અસર કરતા છે. આ દિવસની ઉજવણીના હેતુઓ જોઈએ તો પ્રાકૃતિક સંપત્તિની જાળવણી કરવી, સમગ્ર પ્રાણી સૃષ્ટિનું જતન કરવું, જળ, વાયુ, જમીન અને જંગલમાં થતા પ્રદૂષણને રોકવું, વન્ય પ્રાણીઓ પક્ષીઓની રહેણીકરણીના સંજોગો જાળવવા, સમુદ્ર, નદી, તળાવ અને સરોવરોની શુદ્ધતા જાળવી રાખવી, વિષયુક્ત પદાર્થોનો હવા તથા પાણીમાં થતો ફેલાવો અટકાવવો, ગ્લોબલ વોર્મિંગ અંગે સભાન બનવું, પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પર્યાવરણને ક્ષતિ પહોંચે એવા વર્તનને કાયદાથી રોકવો અને તેનો કડક અમલ કરવો વગેરે છે. એક પર્યાવરણ પ્રેમીના શબ્દોમાં કહો તો જો માનવી આકાશમાં પંખીની જેમ ઉડતો થશે કે પછી અવકાશમાં ઘર બાંધીને રહેતો થશે તો ઉપરથી પર્યાવરણને હાનિકારક વસ્તુઓ નાખી ને હવા, પાણી, અનાજ, શાકભાજી, ખેતરો, જંગલો, નદીઓ, કુવા, સરોવરો, દરિયા વગેરેને અશુદ્ધ કે જંતુયુક્ત કરીને પર્યાવરણને બગાડવાનો જરૂર પ્રયત્ન કરશે. એટલા માટે જ આ બાબતે કેટલીક જાગૃતિની જરૂરિયાત છે. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે આજે વિશ્વ તાપમાન વધી રહ્યું છે, ઋતુચક્ર અનિયમિત થઈ રહ્યું છે, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વધી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે નદીઓ, તળાવો સુકાઈ રહ્યા છે અથવા તો ભારે પૂર આવે છે, ગ્લોબલ વોર્મિંગથી ગરમી ઠંડીમાં એકાએક વધારો કે ઘટાડો આવે છે. માટે આ દિશામાં જાગૃતિની ખૂબ જરૂરિયાત છે. મિત્રો, પર્યાવરણને નુકસાન કરતા કેટલાક પરિબળોની વાત કરું તો વધતી જતી વસ્તી, નિરક્ષરતા, જંગલોનો વિનાશ, ઔદ્યોગિકીકરણ, ચેપી રોગોનો ફેલાવો, વાયુ, જળ અને અવાજનું પ્રદૂષણ, સ્વાસ્થ્યને હાનિકારક ત્રાસદાયક વાતાવરણ, ઝેરી ગેસ ગળતર સાથે થતી ભયંકર હોનારતો, સમજ શક્તિનો અભાવ વગેરે. પર્યાવરણ સૌનો રક્ષક, પોષક અને સંવર્ધક છે. કુદરતે આપણને શાંતિથી જીવવા માટે અનેક ચીજ વસ્તુઓની ભેટ આપી છે. પર્યાવરણ શુદ્ધિ માટે આચરણ યોગ્ય કેટલીક બાબતો જોઈએ તો વધુ વૃક્ષો વાવીએ, જંગલો ન કાપીએ, પ્લાસ્ટિકની કોથળીઓ, બોટલો ન વાપરીએ. ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકવાથી અસંખ્ય પશુઓ મરણને શરણ થાય છે. માટે રસ્તા ઉપર પ્લાસ્ટિકની થેલી કોથળીઓ ન ફેંકીએ. પાણી અને વીજળીનો દુર્વ્યય ન કરીએ. પેટ્રોલ, ડીઝલ, ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ ઓછો કરીએ. અપરિગ્રહ અને સંયમનો અભ્યાસ વધારીએ. જરૂર જેટલું જ લેવું, ભેગું ન કરવું એને અપરિગ્રહ કહે છે. કુદરતમય, પ્રકૃતિમય જીવન જીવીએ. એલોપેથી દવાઓનો ઉપયોગ અતિ અલ્પ કરીએ. આયુર્વેદનો આવિષ્કાર જીવનને સુખમય બનાવશે. કૃષિને પ્રાધાન્ય આપીએ. અનાવશ્યક ચીજ વસ્તુઓનો ઉપભોગ ઘટાડીએ. આ દિશામાં કરી શકાય એવી કેટલીક પ્રવૃત્તિઓની વાત કરીએ તો સભા, સરઘસ, વાર્તાલાપ અને ફિલ્મ દ્વારા પ્રચાર પ્રસાર કરવો, શૈક્ષણિક પ્રવાસ કે જેમાં પ્રાકૃતિક સ્થાન, પર્વત ખીણની વિશેષતા જાણવી, ઝરણા, સરોવર, નદીઓ વિશે નોંધ કરાવવી, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યોની મુલાકાત ગોઠવવી, ગામ શહેરની નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવી, વધુ વૃક્ષ વાવો અને વાવેલા વૃક્ષ ઉછેરની ઝુંબેશ કરવી, વ્યાખ્યાનો, વિડીયો ફિલ્મ, નાટક, રોલ પ્લે, એકપાત્રી અભિનય વગેરે દ્વારા પર્યાવરણ અંગેના સંદેશ પહોંચાડવા, ભીંતપત્રો, પત્રિકાઓ, સામયિકોનું પ્રકાશન કરવું, બેનર, પોસ્ટર, હોર્ડિંગ બનાવવાની સ્પર્ધા યોજવી, તુલસી વન અને ઔષધિ બાગનું નિર્માણ કરવું, પ્રશ્ન મંચ, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને કસોટીઓ યોજવી, પ્રેરણાત્મક વ્યક્તિઓની સ્મૃતિમાં સ્મૃતિવનો ઉભા કરવા અને જાળવવા, જનજાગૃતિ માટે રેલી, સૂત્રો જેવા કાર્યક્રમો હાથ ધરવા, પર્યાવરણ સભાનતાના પ્રદર્શનો, નિદર્શનો, મેળાઓ ગોઠવવા, વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરવો, પાણી બચાવવાની ઝુંબેશ કરીને જાગૃતિ લાવવી,
કુદરતી ઉર્જાનો ઉપયોગ ના પ્રયોગો મૂકવા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. આવો વૃક્ષો વાવો, ગીત મધુરા ગાઓ અને સ્વસ્થ જીવન વિતાવો. સુખી રહે આપણું જીવન જો હરિયા ભર્યા હોય ઉપવન, ધરતી હોય જો ગ્રીન, માનવી રહેશે વીન. વૃક્ષ નું જતન આબાદ વતન, તરુવર નો આધાર જગત પર તરુવર નો આભાર. મિત્રો, આપણે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2020 ને સફળ બનાવવા માટે કટિબદ્ધ બનીને પોતાનું યથાયોગ્ય યોગદાન આપીએ તેવી પ્રભુ વંદના અને પર્યાવરણ પ્રીતિ સાથે એક પ્રાર્થના કરીએ. વૃક્ષ લીલા છે તો તમે પણ લીલા થઈ જાઓ એટલે પ્રાર્થના થઈ ગઈ. ફૂલ ખીલ્યા છે તો તમે પણ ખીલી જાઓ એટલે પ્રાર્થના થઈ ગઈ. સૂરજ ઉગ્યો છે તો તમે પણ ઉગી જાઓ એટલે પ્રાર્થના થઈ ગઈ. હવા ઝૂલી રહી છે તો તમે પણ ઝૂલો એટલે પ્રાર્થના થઈ ગઈ. આભાર. જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.